ધોરણ બાર વિષય એસપી એમાં આપણે આગળ જોઈ ગયા કે ડીમેટ ખાતું ખોલા અંગેનો પત્ર જોઈ ગયા હવે જોવાનું છે ચેકના નાણાંની ચુકવણી અટકાવવા અંગેનો પત્ર તમે ચેક કોઈને આપી દીધો છે અથવા તો ચેક કંઈક ખોવાઈ ગયો છે હવે એ ચેકના નાણાં તમારે અટકાવવા છે કે ચેક એ કોઈ બેંકમાં આવે લઈને તો એને પૈસા આપવામાં આવે નહીં તો સૌ પહેલા અહીંયા તમારો ફોન નંબર અહીંયા મોબાઈલ નંબર અહીંયા જે પોતે પત્ર લખે છે તેનું એડ્રેસ લખવામાં આવશે ડોક્ટર મિહિર લાંગોરકર ટ્વેન્ટી ફોર ફ્લોમિંગો પાર્ક ન્યુ સીજી રોડ ચાંદખેડા અમદાવાદ આડત્રીસ ચોવીસ ચોવીસ ડોક્ટર મિહિર પત્ર લખે છે વીસમી જુલાઈ ઓગણીસો સત્તર કોને પત્ર લખે છે અહીંયા જે વ્યક્તિને લખવામાં આવે ડોક્ટર મિહિર્યા એ મેનેજરને પત્ર લખે છે તો મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અહીંયા જે બેંકમાં તમારે જે પત્ર લખવાનો હોય તેનું એડ્રેસ લખવાનું ન્યુ સિટી રોડ ચાંદખેડા અમદાવાદ અહીંયા પિનકોડ નંબર લખેલો છે તો અહીંયા સંબોધન આપ્યું સાહેબશ્રી અહીંયા વિષય તો વિષય શું આવશે ચેકના નાણાંની ચુકવણી અટકાવવા અંગે અહીંયા જે કારણસર તમે પત્ર લખતા હોવ તે અહીંયા કારણ લખવાનું આવશે આગળ જોઈ ગયા કે વિષય શું હતો કે ડીમેટ ખાતું ખોલાવા અંગે ત્યારે શું ડીમેટ ખાતું ખોલાવવાનું હતું અત્યારે શું કરવાનું છે ચેકના નાણાંની ચુકવણી અટકાવવા અંગે ચેકના નાણાંની ચુકવણી અટકાવવાની છે

મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલી ટેલિફોનની વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છું એટલે કે એમને સવારે ફોન કરી દીધો હશે તો પણ તે એના અનુસંધાને પત્ર લખે છે શ્રીયુક્ત શ્રીકાંત જોશીના નામે લખાયેલો તારીખ ઓગણીસમી જુલાઈ બે હજાર સત્તરના ના તારીખ બેંકનો દસ હજારનો ચેક કે જેનો નંબર આ ચેક નંબર છે એ ચેક મારાથી ખોવાઈ ગયો છે એમને ચેક ભરી દીધેલ છે કોના નામે શ્રીયુક્ત શ્રીકાંત જોશીના નામે હવે એમને તો બેરેટ ચેક ખોવાના કારણે એ ચેક અંગે હું વધુ ચિંતિત છું અને એ કયો હતો બેરટ ચેક હતો એટલે વધારે ચિંતિત હતા જો ઉપરોક્ત ચેકની નાણાંની ચૂકવણી માટે કોઈના પણ દ્વારા રજૂ કરવામાં આવે તો તેના નાણાંની ચૂકવણી કરશો નહીં આ સંદર્ભે આપ સર્વતે કાર્યવાહી કરશો તેવી વિશ્વાસ છે આભાર અહીંયા વિશ્વાસ અહીંયા લંગાળકર લંગાળકરની સાઈન કરી છે અને અહીંયા મિર લંગાળકર એમનું નામ લખેલ છે હવે બીજો પત્ર જોઈશું કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ એટીએમ સુવિધા મેળવવા અંગે અહીંયા મોબાઈલ નંબર અહીંયા જે પત્ર લખે છે એમનું સરનામું દિનેશ શાહ સાય આર્ટ સ્ટોર ડભાણ ચોકડી નડિયાદ અહીંયા એમનું પિનકોડ નંબર લખેલો છે અગિયારમી ઓક્ટોમ્બર બે હજાર સત્તર મેનેજર શ્રી યુક્યો બેંક પીચ રોડ નડિયાદ વિષય શું છે ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ સુવિધા મેળવવા અંગે જ્યારે તમારે આ સુવિધા મેળવવી હોય ત્યારે આ પત્ર વ્યવહાર કરવામાં આવે છે અહિયાં શું સંબોધન આપ્યું સાહેબ શ્રી હું છેલ્લા ચાર વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર ધરાવું છું મારા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી કરવામાં આવે છે છેલ્લા વર્ષથી હું ડ્રેસ અને દુપટ્ટાના વ્યવસાય સાથે સંકળાયેલો છું ગુજરાત અને ગુજરાત બહાર માટે માલ સામાન ખરીદવા જવું પડે છે અને ખરીદી રોકડમાં કરવી પડતી હોવાથી મોટી રકમ સાથે લઈને ફરવું પડે છે આજે દિનેશ ઝા છે તે ડ્રેસ મટીરિયલ અને દુપટ્ટાનો વ્યવસાય કરે છે તે ગુજરાત અથવા ગુજરાત બહાર તે માલસામાન ખરીદવા જાય છે અને માલ સામાન રોકડેથી ખરીદવાનું હોય છે એટલે એટલી બધી રોકડ લઈ જવી એ જોખમી પણ થાય એટલે એમને ડેબિટ કાર્ડ એટલે નાણાંની સલામતી રહે અને કોઈ પણ શેરમાંથી નાણાં ઉપાડી શકાય તેવી સગવડ આપતું ડેબિટ કાર્ડ એટીએમ કાર્ડ મને આપવા વિનંતી એ ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ એમને છે આ અંગે શું આ અંગે શું કાર્યવાહી કરવી પડશે અને અન્ય કયા પ્રકારના પુરાવા અથવા આધારરૂપી દસ્તાવેજો જરૂર પડે તેની જાણ કરશો જેને બેંકમાંથી બેન્ક માંથી રજૂ કરીડ ની ઝડપથી મેળવી શકું એ માહિતી મેળવે છે હજી કે મારે ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જોઈએ છે તો મારે કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે અને એની શું પ્રોસેસ થશે તો મને જલ્દી ડેબિટ કાર્ડ અને એટીએમ કાર્ડ મળી શકે આભાર આપનો વિશ્વાસ દિનેશ શાહ અહીંયા દિનેશ શાહે પોતાની સહી કરેલી છે